ડભોઈ તાલુકાના થરવાસા ગામ નજીક બનાવેલા નવીન બ્રિજની ભ્રષ્ટાચારની પોલ ખુલી છે તાજેતરમાં બનેલા નવીન રેલવે ઓવરબ્રિજ પર સીસી રોડ ઉપર પડ્યો છે મસ મોટો ભૂવો ત્યારે સળિયા પણ બહાર આવી જતા આગામી સમયમાં અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે ડભોઈ તાલુકાના થરવાસા ગામ નજીક તાજેતરમાં બનાવેલ નવીન રેલવે ઓવરબ્રિજના લોકાર્પણની હજી બે મહિનાનો સમય થયો છે ત્યાં બ્રિજની મધ્યમાં મસ મોટો ભૂવો જેવો ખાડો પડી જતા ભ્રષ્ટાચારની પોલ છતી થઈ છે એટલું જ નહીં રોડની નીચે બાંધેલા લોખંડના સળિયા પણ બહાર આવી જતા આગામી સમયમાં અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે ગુજરાતમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લોકોની સુખાકારી અને ટાઈમની બચત થાય તે માટે ફાટક મુક્ત અભિયાનની શરૂઆત કરી દેવામાં આવી છે પહેલા તબક્કામાં ડભોઈ તાલુકાના ત્રણ બ્રિજોને મંજૂરી પણ આપી દેવામાં આવી છે અને યુદ્ધના ધોરણે આર એન બી વિભાગ દ્વારા બ્રિજ તૈયાર પણ કરી દેવામાં આવ્યા છે પરંતુ કેટલીક જગ્યા ઉપર ઉતાવળું કામ અને બીજી બાજુ નેતાઓ અને અધિકારીઓ સામે ખોટી નામના મેળવવા માટે બ્રિતનું કામ પૂરજોશમાં પૂરું કરી દેવામાં આવ્યું હતું ડભોઈ તાલુકાના થરવાસા ગામ નજીક આરએનબી વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવીન બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા તાજેતરમાં જ આ ભ્રિતને પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પરંતુ લોકાર્પણના માત્ર બે મહિનામાં જ ભ્રિતની મધ્યમાં મસમોટા ભુવા જેવો ખાડો પડી જતા હાલ વાહન ચાલકો અકસ્માતની ભીતિ સિવાય રહી છે એટલું જ નહીં રોડની અંદર વપરાયેલા સળિયા પણ બહાર આવી જતા રોજિંદા પણ નાના મોટા અકસ્માતની ઘટના પણ સામે આવતી હોય છે જેને લઈને તત્કાલિક ધોરણે આ ભ્રિતનું સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે